સુરતની જ્યાં સુરતમાં અલથાણામાં સન ગ્રેસ હોસ્પિટલમાં લિફ્ટ ખોટવાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ મોડી રાત્રે લિફ્ટ ખોટકાતા 10 લોકોના જીવ અધ્ધર થઈ ગયા. 2 કલાક સુધી લિફ્ટમાં 10 લોકો ફસાયેલા રહ્યા. પ્રથમ અને બીજા માળ વચ્ચે લિફ્ટ ખોટવાઈ હતી. શું તમે હજુ પણ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટીએ 90,000 થી વધુ દંપતીના જીવનમાં ખુશીઓ આપી છે. આજે જ કોલ કરો 7825893603. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પર મેળવો શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ અને બધાને આપો ખુશખબર. ફાયરની ટીમે ફસાયેલા એ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જ્યાં દિવાલ તોડી લિફ્ટમાંથી તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આ સૌથી મોટી સફળતા આ સમગ્ર ઘટનામાં મળી છે, જ્યાં 2 કલાક સુધી લિફ્ટ બંધ રહી અને 10 લોકો ફસાઈ ચૂક્યા હતા. સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર. બળદેવ, કયા કારણોસર આ બનાવ બન્યો? જે રીતે સુરતના અલથાણ સનગ્રેસ હોસ્પિટલ છે ત્યાં મોડી રાત્રિની જે ઘટના સામે આવી હતી કે રાત્રિના અંદાજિત 3 થી 3:30 વાગ્યાને અરસાની અંદર જે હોસ્પિટલની અંદર જે આવેલી લિફ્ટની અંદર લોકો છે જે કહી શકાય છે ઉપર નીચે કરી રહ્યા હતા. તે દરમિયાન જે રીતે લિફ્ટ છે કોઈ કારણસર જે બંધ પડી જતાની સાથે જ લિફ્ટની અંદર 10 જેટલા લોકો હતા તે તાત્કાલિક જે ફસાયા હતા અને સ્થાનિક હોસ્પિટલ તંત્ર તરફથી રાત્રિના સમય લિફ્ટને થી અંદરથી બહાર જે લોકો હતા જે દર્દીઓના સગાવાળા હતા તમામ લોકોને બહાર કાઢવાની જે કામગીરી હાથ ધરી હતી, પણ જે રીતે છતાં પણ લિફ્ટ ન ખુલવાના કારણે આખરે ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે રીતે લિફ્ટની અંદરથી જે રીતે બાકારું પાડી એક જે દિવાલ તોડી અને ત્યારબાદ લિફ્ટને જે કહી શકાય છે રેસ્ક્યુ કરી અને લિફ્ટની અંદર રહેલા 10 લોકોને સહી સલામત બહાર કાઢી દેવામાં આવ્યા હતા. અંદાજિત જે રીતે આ લિફ્ટનું રેસ્ક્યુ જે 2 થી 2.5 કલાક સુધી ચાલ્યું હોવાનું જે પ્રાથમિક માહિતી મળી રહી છે. લિફ્ટ છે તે ઇલેક્ટ્રોનિક કારણને કોઈ કારણસર જે અંદર જે છે તે બંધ પડી ગઈ હતી અને તેના કારણે લિફ્ટની અંદર લોકો ફસાયા હોવાની જે માહિતી છે તે મળી રહી છે. બિલકુલ બળદેવ, આભાર તમામ માહિતી આપવા માટે.